આપણને આની બેસિક નોલેજ હશે તો આગળ જતા આપણે કોઈ બી કોમ્પ્લેક્સ વસ્તુ આવશે બેટા આગળ જતા જાતા આમાં તમારે ઘણી બધી કોમ્પ્લેક્સ વસ્તુ ભણવાની આવશે ઘણા બધા એવા રિએક્શન્સ ભણવાના આવશે જો તમારો બેસિક્સ ક્લિયર હશે તો તમારી આગળની જર્ની સ્મૂથ થઈ જશે તો ચલો સ્ટાર્ટ કરીએ મેટલ્સની વાત કરીએ ધાતુઓની વાત કરીએ ત્યારે આપણા મગજમાં કંઈક આવવું આવે છે હે ને તો તમે મને કહી શકો છો કે અમે ધાતુનો કયો ટુકડો પાણીમાં નાખવું હશે કે આટલો આ બધો બ્લાસ્ટ એક્સપ્લોજન થાય છે કયો ટુકડો હશે પાણીમાં પ્લીઝ કમેન્ટમાં જણાવો હું રાહ જોઉં છું તમારા આન્સર્સની હું જોઈશ કેટલા જણાએ કમેન્ટ કર્યું કે આ કયો ટુકડો ટુકડો છે કે જે પાણીમાં નાખતા એકદમ ફાટી ઉઠે છે આગ લાગી જાય છે હે ને આગ લગાવી દઈએ તો બસ આ કયો એવો ધાતુનો ટુકડો છે જે આગ લગાવે છે ઓકે ચલો ભૌતિક અવસ્થા બરાબર ધાતુઓની ભૌતિક અવસ્થા મોસ્ટલી બેટા ઘન હોય છે તે ઘન અવસ્થામાં હોય છે બરાબર ધેર જનરલી વેરી સોલિડ્સ તો હવે જે પણ એની જે ભૌતિક ગુણધર્મો છે એના જે કાંઈ ફિઝિકલ પ્રોપર્ટીસ છે એ બધા કેવા હશે જેવા ઘનના હતા આપણે પહેલાં ભણીએ ને નવમાં આઠવામાં આવતું હતું ઘન પ્રવાહીને વાયુની જે ભૌતિક ગુણધર્મ હોય એ બધા જ ભૌતિક ગુણધર્મ ઘનના આપણે અહીંયા લગાડીશું ઓકે એઝ સિમ્પલ એઝ ધેટ આમાં પણ એક અપવાદ છે બેટા પારો એચજી મરક્યુરી જેને કહેવાય હે ને ક્યાં યુઝ થાય છે પહેલાંના જમાનાના થર્મોમીટર્સમાં અત્યારે તો થર્મોમીટર ડિજિટલ થઈ ગયા પણ જે પહેલાંના થર્મોમીટર હતા બેટા એમાં મરક્યુરી લિક્વિડ નાખવામાં આવતું કે મેમ એ જ નાખવામાં આવતું પ્રવાહી બીજા ઘણા બધા છે બેટા ધાતુનો એક ગુણધર્મ છે કે જો એને હીટ મળે જો એને ઉષ્મા મળે તો એ શું થાય છે એક્સપાન્ડ થાય છે એ મોટા થાય છે તો બેટા જ્યારે આ પ્રવાહીને આપણા બોડીનું ટેમ્પરેચર જ્યારે નોર્મલ કરતાં વધારે હોય છે તો એ ઉષ્મા શોષણ કરીને પારો શું થાય છે જે આપણી કેપિલરી હોય છે થર્મોમીટરની એમાં ઉપર 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 વધે છે ને આપણને ખબર પડે છે કે આપણને કેટલો તાવ છે હે ને તમે કહેશો મેમ પ્રવાહી અધાતુ તો બ્રોમિન પણ છે તો બ્રોમિનની થોડી બેટા અધાતુની થોડો એવી એવો ગુણધર્મ છે કે એને જ્યારે આપણે હીટ આપશું ઉષ્મા આપશું તો એ મોટા થશે એક્સપાન્ડ થશે ના આ ગુણધર્મ આ સ્પેશિયલ પ્રોપર્ટી તો કોની પાસે છે ઘન પાસે જ છે ઓકે તો અપવાદ તમારે પારો યાદ રાખવાના છે બેટા આમાં નોર્મલ કરતા અપવાદો વધારે પૂછાય છે હે ને અપવાદો આ ચેપ્ટરમાંથી ઘણા પૂછાય છે તો આપણે એ વસ્તુ એકદમ ક્લિયર કટ માઇન્ડમાં રાખવાની રહેશે ઓકે છે આપણે એને ગરમ કરીએ તો શું થાય છે ચલો જોઈએ આગળ હમ ગલન અને ઉત્કલન બિંદુ બેટા ઊંચા હોય છે ઊંચા હોય છે એટલે ઘણું બધું ઘણો તાપમાન તે સહન કરે તેવી શક્તિ હોય છે ઊંચું ગલન બિંદુ ને ઊંચું ઉત્કલન બિંદુ નું મતલબ શું થાય કે તે વધારે વધારે બરાબર બહુ વધારે તાપમાન સુધી તે સહન કરી શકીએ છે એટલે આપણે એને શે શેમાં વાપરી શકીએ કૂકિંગ યુટેન્સિલ્સ બરાબર જમવાના જે વાસણો છે એમને બનાવવામાં આપણે વાપરી શકીએ છીએ કે આપણે જ્યારે ટેમ્પરેચર વધારીએ જેમ કે કૂકર છે આપણે એકદમ ફૂલ ગેસે જ્યારે કૂકર કરીએ ત્યારે તે આપણા કૂકરના જે કૂકરનું જે મટીરિયલ છે એને કાંઈ નથી થતું અંદરનું ખાવાનું જ બફાય છે એવું થાય છે કે ખાવાના સાથે કૂકરમાં મેલ્ટ થઈ જાય છે ના એ બનેલું હોય છે બેટા એલ્યુમિનિયમનું અલગ અલગ મિશ્ર ધાતુનું બનેલું હોય છે સ્ટેનલેસ સ્ટીલનું હોય છે ને ઘણા બધા ધાતુનું મિશ્રણ હોય છે જેના લીધે એનું ગલન અને ઉત્કલન બિંદુ કેવું હોય છે ઊંચું હોય છે ગલન બિંદુ ખૂબ જ ઊંચું થઈ જાય છે એટલે હાઈ જ્યારે તમે એને ફૂલ ફ્લેમના ગેસમાં રાખો છો તો પણ તે એટલી ઉષ્મા સહન કરી શકે છે ઓકે અપવાદ આમાં પણ છે બેટા ભૂલો નહીં આપણે ભણીએ છીએ તો અપવાદ તો ભણવા જ પડશે સીરિયમ અને ગેલિયમ બરાબર ધાતુઓ જે હથેળી ઉપર રાખતા જ પીગળી જાય છે બેટા તમે આ જોઈ શકો છો આ ગેલિયમ ધાતુ છે કેટલી બરાબર હમણાં જ મેમ તમે કીધું કે એકદમ ઘન અવસ્થામાં હોય છે આ ક્યાં ઘન છે બેટા ઘન નથી આ આ ઘન જ હતા પણ આનું આનું જે ઉત્કલન બિંદુ છે ને તમે તમે કે હમણાં તો કીધું ગલન ઉત્કલન બિંદુ ખૂબ છે પણ આનું ઉત્કલન બિંદુ આનું ગલન બિંદુ બેટા થોડોક અપવાદ છે આનું ગલન બિંદુ એટલું ઓછું છે કે ખાલી એને હથેળીની ઉષ્મા લાગશે ને તો પણ એ આવું કેવું થશે આવું લિક્વિડ જેવું થઈ જશે હે ને પીગળી જશે હથેળીમાં રાખતા જ પીગળી જશે ખાલી હથેળીની ઉષ્મા મળશે ને ખાલી હથેળીની ઉષ્મા મળશે ને બેટા તો પણ એ પીગળવા લાગશે આ છે ગેલિયમ ધાતુ ઓકે તો એક્ઝામમાં પૂછાય છે કે એવી એવા કોઈ ધાતુ છે જે હથેળી પર રાખતા જ પીગળી જાય છે તે અત્યારે તમારે આ જવાબ લખવાનો રહેશે ઓકે ચલો સોડિયમ અને પોટેશિયમ છરી વડે કાપી શકાય તેવી ધાતુ બરાબર પૂછાય છે છે કઈ એવી ધાતુઓ છરી કાપી શકાય બેટા આ પણ એટલા સખત નથી હોતા તમે આને છરી વડે કાપવાનો પ્રયત્ન કરશો તો આ કપાઈ જશે બરાબર એટલા કોમળ એટલા સોફ્ટ હોય છે કોણ સોડિયમ અને પોટેશિયમ એને એટલે સોડિયમ કે એટલે પોટેશિયમ ટીપાઉપણું બરાબર ટીપાઉપણું જેવી એનામાં એક ક્વોલિટી છે બધા ટીપાઉપણું એટલે ધાતુઓને ટીપીને પાતળું પતળું બનાવવાનો ગુણધર્મ જો તમે એ મેટલ પર જો તમે ધાતુની સપાટી પર ખૂબ જ પ્રેશર આપશો અને એને પાતળા પતરામાં ફેરવવાનો ટ્રાય કરશો તો એ શક્ય બનશે પાતળા પતરામાં ફેરાય ફેરાઈ જશે હે આપણી પાસે ઘણા બધા ઘરમાં ફર્નિચર્સ ઓછી છે પહેલાં જમાના જે ધાતુના હતા એવા કબાટ હતા તમને ખ્યાલ હોય તો કે જે અત્યારે તો આપણે અલગ જ પ્રકાર આપણે તો અત્યારે વુડન ને સારા એવા સનમાયકાના ફર્નિચર્સ વાપરીએ છીએ પણ પહેલાં જ્યારે ધાતુના કબાટ વાપરતા ત્યારે આ ટીપાઉપણું જે ધાતુનો ગુણધર્મ છે એ ખૂબ જ કામ આવતું ઓકે તો ટીપા ઉપર એટલે ટીપીને પાતળું પતરું બનાવું બરાબર આમાં યાદ રાખવા જેવું નથી જ જવાબ છે આગળ વાત કરીએ તો તણાવપણું અગેન તમને શબ્દમાંથી જ ખબર પડે છે કે તણાવપણું અર્થ શું છે ધાતુઓને લાંબા તારમાં ફેરવવાનો ગુણધર્મ બરાબર આપણે ધાતુ ને લાંબા તારમાં બરાબર એમ કહેવાય છે કે એક ગ્રામ ગોલ્ડ માંથી એક કિલોમીટર લાંબી સોનાની વાયર તમે બનાવી શકો છો બરાબર એટલે તમે એટલું એને પાતળું પાતળું તાળી શકો છો ને તૂટશે નહીં આ જગ્યાએ તમે કોઈ બીજું અધાતુ લીધું હોત તો શું થાત તૂટી જાત બટકી જાત પણ ધાતુ છે બેટા એ નહીં તૂટે એના પર તમે પ્રેશર આપીને એને તમે લાંબુ ખેંચશો તો એ ખેંચાશે બરાબર અને આ જ ગુણધર્મને શું કહેવાય તણાવ પણ સૌથી વધુ તનનીય ધાતુ હમણાં જ મેં વાત કરી સૌથી વધુ તનનીય ધાતુ તમારું સોનું છે એટલે આપણે એના અલગ અલગ શેપ્સના અલગ અલગ ડિઝાઇનના આપણે જે ઓર્નામેન્ટ્સ જે આપણે ઘરેણાં પહેરતા હોઈએ છીએ એ આપણે કોને આભારી છીએ આ ધાતુના તણાવપણાને આભારી છીએ ઉષ્માને વિદ્યુતના સુવાહક છે બરાબર એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે બેટા ધાતુ ધાતુઓ એવા હોય છે કે જેની બાહ્યતમ આપણ એક એની ડેફિનેશન છે કે ધાતુ તમે કોને કહેશો જો તમે આ ભૌતિક ગુણધર્મોને સાઈડમાં રાખી દે અને જો આપણે રાસાયણિક રીતે વાત કરી તો ધાતુઓ કોને કહીશું તો જેના બાહ્ય કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોન શું કરે દાન કરી શકે આપણે જોયું છે કે જો એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હશે તો એ ઇલેક્ટ્રોન દાન કરી દેશે અને કેવા બની જશે કેવા બની જશે ધનાયન બની જશે યસ કે ટાયન બની જશે ધનાયન બની જશે એ લોકો પાસે શું હોય છે બધા મુક્ત ઇલેક્ટ્રોન જ હોય છે અને આ મુક્ત ઇલેક્ટ્રોનની જ હાજરી શું છે વિદ્યુતનો એમને સુવાહક બનાવે છે ઉષ્માના સુવાહક પણ છે એટલે જ તો રસોઈના વાસણોમાં ઉપયોગ થાય છે ઉષ્માના સુવાહક બેટા મુક્ત ઇલેક્ટ્રોન નથી એના જવાબદાર એનું જવાબદાર છે વાઇબ્રેશન્સ હે ને ઘણીવાર એવું પણ બને કે કોઈ પદાર્થ વિદ્યુતનો સુવાહક હોય પણ ઉષ્માનો ના હોય ઉષ્માના વાહકતા માટે મોલિક્યુલમાં અણુઓમાં વાઇબ્રેશન્સ હોવું જરૂરી

એ પીરિયડ પતે એટલે બેલ વગાડે કે રિસેસ પડે એટલે ટન વાગે જે ટન અવાજ આપણે સાંભળીએ છીએ ને એ ધાતુઓના રણકાર યુક્ત થવાની નિશાની છે આની જગ્યાએ અધાતુ મૂકશો ને તો કોઈ રણકાર ઉત્પન્ન કરશે નહીં ઓકે તેથી જ આમને તમે જે આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને ગીટાર છે વોયલિન છે આ બધામાં પણ ધાતુઓનો ઉપયોગ થાય છે કારણ કે તેઓ કેવા હોય છે રણકાર યુક્ત હોય છે રણકાર પેદા કરે છે અવાજ પેદા કરે છે ઓકે તો આ વાત હતી ધાતુઓની હવે વાત કરીએ આપણે અધાતુઓની આ લોકોની ભૌતિક અવસ્થામાં શું હોય છે ત્રણેય અવસ્થામાં હાજર છે બરાબર આમાં વેરાયટી છે આમાં ફૂલ વેરાયટી છે ત્રણેય અવસ્થા ત્રણેય એટલે ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં આપણા ધાતુઓ હાજર હોય છે ટોટલ આપણી પાસે અઢાર અ ધાતુ ઉપસ્થિત છે જેમાં અધાતુ છે છ અધાતુ એવા છે કે જે ઘન અવસ્થામાં છે ઓકે અહીંયા એયુ બેટા ભૂલથી લખાઈ ગયેલું છે આને આપણે ઇગ્નોર કરીશું ઓકે અને આપણે અત્યારે ઇગ્નોર કરીશું હમ તો છ ધાતુ કેવા હોય છે ઘન અવસ્થામાં હોય છે ઓકે અને પછી આગળ વધીએ તો ઓકે આગળ વધીએ તો હમ એક અધાતુ છે જે છે બ્રોમિન બ્રોમિન છે એ પ્રવાહી અવસ્થામાં છે બેટા હમણાં જ વાત કરી વિડીયોની સ્ટાર્ટિંગમાં જ વાત કરી હવે ક્વેશ્ચન્સ પૂછાય છે ને જ્યારે કે એક એવું ધાતુ જે પ્રવાહી અવસ્થામાં હોય છે તો એમાં લોકો એમાં છોકરાઓ બ્રોમિન લખીને આવે છે તો બેટા યાદ રાખો બ્રોમિન પ્રવાહી છે એ વાત તમારી સાચી પણ બ્રોમિન છે એ અધાતુ છે પ્રવાહી ધાતુ પૂછે તો પારો મર્ક્યુરી લખવાનું છે અને અધાતુ પ્રવાહી પૂછે ત્યારે બ્રોમિન લખવાનું છે તો આમાં કન્ફ્યુઝ નહીં થતા ક્યાંક નોટ બનાવીને લખી દો અગિયાર અધાતુઓ છે બેટા જે વાયુ અવસ્થાઓમાં છે ને ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિયા જે બધા હેલોજન વાયુ છે એ બધા વાયુ અવસ્થામાં છે ઓકે આ છે કાર્બન સલ્ફર ફોસ્ફરસ આ બધા પણ અધાતુઓ છે ગલન અને ઉત્કલન બિંદુ નીચા હોય છે બટા ઘણું વધારે તાપમાનના લોકો સહન નથી કરી શકતા થોડુંક પણ તાપમાનમાં એમનું ગલન અથવા ઉત્કલન થઈ જાય છે એટલે આમાં શું કરવાનું બધી જ વસ્તુ આપણે સરસ રીતે ધાતુઓની યાદ રાખીને જાની એની એની દરેક વસ્તુ ઊંધી સેમાં છે અધાતુ ઓકે વિચાર્યા વગર તમે ઓપોઝિટ પણ લખી શકો છો ઓકે અપવાદ છે ગ્રેફાઈટ યસ એનું ઉત્કલન બિંદુ ઘણું ઊંચું હોય છે બેટા આગળ વાત કરીએ તો ચમક ચમક છે બેટા ચમક એની હોતી નથી ઓકે ચમકીલા હોય છે કે નથી હોતા એક મિનિટ હા ચમકીલા બેટા નથી હોતા ઓકે આ સેજ પણ ચમકીલા નથી હોતા એક જ એવું અધાતુ છે એક જ એવું અધાતુ છે જે ચમક ધરાવે છે શું તમને ખબર છે એ કયું અધાતુ હોય છે કે જે ચમક ધરાવે છે એ અધાતુ છે આયોડિન હે ને આ એક જ એવું અધાતુ છે જે ચમક ધરાવે છે ઓકે અપવાદ આયોડિન લખ્યું જ છે ઓકે

આ કાર્બન પણ બીજા ચાર સાથે એવી રીતના એક આખું વેબ્ડ સ્ટ્રક્ચર બને છે જ્યાં એક કાર્બન બીજા ચાર કાર્બન સાથે જોડાયેલું છે ને એટલે જ ખૂબ જ સખત છે ઓકે ટીપાઉપણું તણાવપણું નથી બેટા બરાબર સેજેય નથી ન ટીપાઉપણું હોય છે ન તણાવ પણ હોય છે આની ઉપર તમે થોડો કે પ્રેશર આપશો ને બેટા એટલે ભટકી જશે આ સહન સહનશક્તિ એટલે તમે એમ કહી શકો છો કે ધાતુઓની સહનશક્તિ વધારે છે તાપમાનથી પણ અને બહાર બાહ્ય ફોર્સથી પણ બાહ્ય બળમાં પણ એનું સખતાઈ વધારે છે એ વધારે સહન કરી શકે છે પણ આપણે વાત કરીએ અધાતુની તો તે નથી કરી શકતા ઓકે ઉષ્મા અને વિદ્યુતના બેટા અવાહક હોય છે ના ઉષ્માને પસાર થવા દે છે ના વિદ્યુતને પસાર થવા દે છે આપણે આને વાત કરીએ જેમ મેં એક બે ત્રણ ઇલેક્ટ્રોનની વાત કરી હતી ધાતુમાં એમ જો બાહ્ય કક્ષામાં પાંચ છ ને સાત ઇલેક્ટ્રોન હોય તો એને અધાતુ કહેવાશે નોર્મલી અધાતુ બેટા ઇલેક્ટ્રોનના ભૂખ્યા હોય છે એટલે શું કરે છે ઇલેક્ટ્રોન સ્વીકારીને કેવા બને છે ઋણાયન બને છે ઓકે તો નોર્મલી આ લોકો ધાતુઓ શું કરતા હતા ઇલેક્ટ્રોન આપીને ધનાયન બનાવતા હતા અધાતુ ઇલેક્ટ્રોન સ્વીકારીને સ્વીકારી બનાવે છે ઓકે તો ઇલેક્ટ્રોન પાસે નથી હોતા ખામી હોય છે બરાબર અપવાદ છે ગ્રેફાઈટ બેટા ગ્રેફાઇટ યસ ગ્રેફાઇટ ઉષ્મા ઉષ્મા અને વિદ્યુતનો વિદ્યુતનો બેટા શું વાહક છે એનું રીઝન શું છે મેમ એનું રીઝન એ છે બેટા કે એમાં છે ને એક કાર્બન ખાલી ત્રણ કાર્બન હોય છે એક કાર્બન ખાલી ત્રણ કાર્બન થી જોડાયેલો હોય છે એટલે જે એક ઇલેક્ટ્રોન છે ને એક ઇલેક્ટ્રોન એની પાસે ફ્રી મુક્તપણે ફરતો હોય છે અને એક ઇલેક્ટ્રોન જે ફરતો હોય છે ને આપણે હમણાં જોયું વિદ્યુતના સુવાહકતા માટે શું જોઈએ છે ઇલેક્ટ્રોનની હાજરી તો આવી ગયો ને ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન મુક્ત થયો એક ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે ઈ શું કરશે એટલે ઈ શું કરશે વિદ્યુતનું સુવાહકતા કરશે એટલે ગ્રેફાઇટ છે એ તમારો વિદ્યુતનો સુવાહક છે અપવાદ છે ઓકે આટલું ક્લિયર છે તો બસ આ જ વાત હતી ધાતુ ને અધાતુ વિશે અત્યારે આપણે ખાલી ભૌતિક અવસ્થાઓ લીધી બાકી એના રાસાયણિક ગુણધર્મો ઘણા બધા છે કે જેમ કે ધાતુ ઓક્સાઇડ્સ બેસિક હોય છે અધાતુ ઓક્સાઇડ્સ એસિડિક હોય છે પણ આ બધી વાત અત્યારે આપણે ને નથી કરી કારણ કે આપણે બેસિક્સ ભણતા હતા ઓકે અને બેસિક્સ ભણતા હોય તો આટલું ક્લિયર હોવું આપણને જરૂરી છે આઈ હોપ તમને સમજ પડી હશે આવી જ રીતે આ ભણતા રહ્યો ખુશ રહ્યો એન્ડ થેન્ક યુ સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર